શ્રી ગણેશાય નમઃ અધ્યાય તેતાલીસમો દેવદ્રોહી હિરણ્ય કશ્યુપનો વધ વ્યાસુવાચ સંતકુમાર સર્વજ્ઞ હતે તસ્મિન સુરદ્વહિ દહી કિ કાશી ત્ય ત્ય માત્ર મહાસુર વ્યાસે પૂછ્યું હે સર્વજ્ઞ સંતકુમાર દૈત્યહિરણ્યાક્ષનો વધ થયા પછી તેના મોટા ભાઈ દેવદ્રોહી હિરણ્યકશ્યુપે શું કર્યું હતું બ્રહ્મા નારદને કેવા લાગ્યાની જાણી સંતકુમારે કહ્યું પોતાના ભાઈ હિરણ્યાક્ષનો ઘાત થવાથી દેવદ્રોહી હિરણ્ય કશ્યુપ ઘણો જ શોકાતુર થયો તે શ્રીહરિ સાથે વેરભાવ રાખતો હતો તેમાં તેમણે વારાનું રૂપ લઈ તેના ભાઈનો વધ કર્યો એટલે ખૂબ જ ક્રોધે ભરાઈ તેણે પોતાના સુરસેવકોને બોલાવી પ્રજા અને દેવોનો નાશ કરવાની આજ્ઞા આપી એ અસુરોના ઉલ્કપાતથી ત્રાસી દેવો સ્વર્ગ ગુપ્ત રૂપે ભૂતળ પર વિચરવા લાગ્યા હિરણ્ય કશ્યુપની ઈચ્છા અજર અમર થવાની હતી તેથી તેણે મંદ્રાચર પર્વત પર જઈ અંગૂઠા પર ઊભા રહી ઘોર તપ કરવા માંડ્યું તેના આવા ઘોર તપથી બ્રહ્મા પ્રસન્ન થયા ને તેને વરદાન માંગવા કહ્યું તો દેવદ્રોહી હિરણ્ય કશ્યુપે માંગ્યું કે હું સ્વર્ગમાં કે ભૂતળમાં ન મરું દિવસે કે રાત્રે ન મરું ઉપર કે નીચે ન મરું કોઈ આયુધથી કે આપે રચેલી સૃષ્ટિની કોઈ વસ્તુથી ન મરું તેમજ દાનવ દેવતા દૈત્ય સિદ્ધ કે આપે રચેલા કોઈ પ્રાણીથી પણ ન મરું આવું વરદાન મને આપો તથા તું કઈ બ્રહ્માએ તેને વધુમાં કહ્યું હવે તું દાનવોનો રાજ્યનો ઉપભોગ કર કારણ કે તારી ઈચ્છા ફળીફૂત થઈ છે પોતાના ઉત્તમ વરદાન મળવાથી હિરાણ્ય કશુપે ઉન્મત થઈ દેવો સામે યુદ્ધ કરી તેમને જીતી લીધા ત્રાસેલા દેવો શ્રી વિષ્ણુની પાસે ગયા અને તેમને પ્રાર્થના કરી પોતાની દુઃખદ કથા સંભળાવી શ્રીહરિએ દેવોને આશ્વાસન આપી તે દૈત્યનો વધ કરવા વચન આપ્યું દેવોના ગયા પછી વિષ્ણુએ અડધું સિંહ અને અડધું મનુષ્ય રૂપ ધારણ કર્યું તે અત્યંત ભયંકર તથા વિકરાળ લાગતા હતા હતા નખો દાઢો રૂપે રૂપે હતી આવા તેઓ આદિત્યનારાયણ અસ્તાચળ પર હિરણ્યા કશ્યુપની નગરીમાં પહોંચ્યા નરસિંહને જોતા જ બધા દેત્યો એકસાથે એમના પર તૂટી પડ્યા પરંતુ નરસિંહ તીક્ષણ નખોથી ગણાને મારી નાખ્યા પછી તેઓ નગરમાં ગુમવા લાગ્યા હિરણ્ય કશ્યુપના પુત્ર પ્રહલાદે નરસિંહ રૂપને જોઈ દેત્યાર કહ્યું આ મૃગેન્દ્ર જગન્મય જણાય છે મને આ ભગવાન અનંત જ વર્તાય છે અને નરસિંહનો રૂપ લઈ નગરીમાં આવ્યા છે માટે તેમની સાથે યુદ્ધ બંધ કરી એમને શરણે જાઓ પ્રહલાદનું કહેવું સાંભળી દુરાતમાં હિરણ્યકશ્યુપે કહ્યું બેટા તું ગભરાઈ ગયો હમણાં તને પકડી મંગાવું છું એમ કહી તેણે દેત્યોને આજ્ઞા આપી વીરો આ વિચિત્ર નરસિંહને પકડી મારી સમક્ષ લાવો પણ પકડવા જનાર બધા દેત્યો શણવળમાં નરસિંહના પ્રભાવથી બળીને ભસ્મ થઈ ગયા પછી હિરણ્ય કશ્યપ પોતે શસ્ત્ર અસ્ત્ર શક્તિ પાસ શક્તિશ વગેરેથી નરસિંહ નરસિંહ કશ્યપ ને પોતાની ઝાંદ પર સુવડાવી નખોથી તેની છાતી ચીરી લોહીથી તરબોળેના હૃદયને બહાર કાઢી લીધું આમ નરસિંહે હિરણ્ય કશ્યુપનો વધ કર્યો એવામાં હિરણ્ય કશ્યુપના પુત્ર પ્રહલાદે ત્યાં આવી એમના ચરણોમાં મસ્તક નમાવ્યું ત્યારે શ્રી વિષ્ણુએ પ્રહલાદને બોલાવી તેને રાજગાદી પર બેસાડી પોતે ત્યાંથી ધ્યાન થયા હવે દેવોનું કાર્ય પાર પડ્યું હતું તેથી સગડા દેવો રાજી થયા ભગવાન વિષ્ણુને પ્રણામ કરી પોતપોતાના સ્થાને જતા રહ્યા હે મુને મેં રુદ્રથી અંધકની ઉત્પત્તિ વરાથી હિરણ વધ નરસિંહ દ્વારા હિરણ્ય કશ્યપનો વિનાશ અને પ્રહલાદની રાજગાદી પરની નિયુક્તિનું વણ કર્યું હવે હું અંધક અને શંકર સાથેના યુદ્ધનું વૃત્તાંત તથા એના કરે ગણાધ્યક્ષની પદવી આપી હતી એ ચરિત્ર કહું છું ઈતિશ્રી શિવ મહાપુરાણમાં બીજી રુદ્રસંહિતામાં યુદ્ધ ખંડમાં દેવદ્રોહી હિરણ્ય કશ્યપનો વધનામનો તેતાલીસમો અધ્યાય સંપૂર્ણ ઓમ નમઃ શિવાય